सरस्वती शिशुकुंज सारा परिवार आपनुं हार्दिक स्वागत करे छे। चलो मित्रों, गया वीडियो में आपणे शुं शीख्या हता? हाँ, चित्रो जोया हता अने चित्रो ने ओळखीने नाम लखता पण शीख्या, पछी शब्दो लख्या हता, पछी बीजुं शुं शीख्या हता? हाँ, स्र ज्ञ अने क्ष वाळा शब्दो आपणे जुदा पाडीने लख्या हता। હવે આજના વિડીયોમાં આપણે જે વિડીયો શું શીખવાના છે, એક ચિત્ર ઓળખવાના છે અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે સવાલના જવાબ આપવાના છે। પછી બીજી બે ત્રણ પ્રવૃત્તિઓ છે એ શીખીશું। તો ચલો જોઈએ। ચલો મિત્રો, આપણે આજે શું કરવાના છે, ચિત્ર વાંચન। અહીંયા તમને ચિત્ર આપેલું છે, તમને ચિત્ર દેખાય છે? હા, બગીચાનું ચિત્ર છે। બગીચામાં તમે રમવા જાઓ છો ને, શેનું ચિત્ર છે? બગીચાનું। તો આ બગીચાના ચિત્ર પરથી આપણે અમુક પ્રશ્ન આપેલા છે, પ્રશ્નના તમારે જવાબ આપવાના છે, ચિત્ર વાંચન કરવાનું છે। ચિત્રમાં જોઈ જોઈને એના જવાબ તમારે આપવાના છે। તમારા નિબંધ લેખનની અંદર બાજુ પર પેજ આપેલું છે, પેજ પર તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે। તો ચલો, પહેલું તો આ શાનું ચિત્ર છે, શેનું ચિત્ર છે આ? ચલો બોલો। હા, બગીચાનું ચિત્ર છે। તો આપણે જવાબ લખીશું, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે। અહીંયા હું એક વાક્યમાં લખી આ સારું ચિત્ર, અહીંયા હું એક શબ્દમાં લખીશ આ સારું ચિત્ર છે। તો આપણે લખીશું આ બગીચાનું ચિત્ર છે। શેનું ચિત્ર છે આ મિત્રો? હા, આ બગીચાનું ચિત્ર છે। બગીચો કેવો છે જો ચિત્રમાં, તમને બગીચો કેવો દેખાય છે? હા, મોટો અને સુંદર। આપણે અહીંયા લખીશું બગીચો મોટો અને સુંદર છે। બગીચો જોવાની તો બધાને ખૂબ જ મજા આવે, બગીચામાં રમવાની પણ ખૂબ જ મજા આવે, બગીચામાં બેસવાની પણ ખૂબ જ મજા આવે છે। ચલો, લોકો બગીચામાં શા માટે આવે છે? બધા લોકો બગીચામાં શા માટે આવે છે, બગીચામાં શું કરવા આવે છે? ચલો બોલો। હા, બધા ફરવા રમવા, બરાબર। આપણે અહીં લખીશું લોકો બગીચામાં રમવા ફરવા આવે છે। મોટા લોકો એટલે કે મોટા માણસો હોય એ ફરવા આવે અને છોકરાઓ શું કરવા આવે, રમવા માટે આવે છે, બરાબર છે। બગીચાની ફરતે કેવા ઝાડ છે? ચલો મિત્રો, જુઓ તમે આ ચિત્રની અંદર કે બગીચો છે, બગીચાની ફરતે કેવા ઝાડ છે? જુઓ ઝાડ કેવા છે? હા, મોટા ઝાડ છે। કેવા ઝાડ છે? મોટા। તો આપણે અહીંયા લખીશું બગીચાની ફરતે મોટા ઝાડ છે, બરાબર છે। ચલો, બગીચાની વચ્ચે શું છે? જો ચિત્ર, તમારે ચિત્ર જોવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે। ચિત્રમાં જો કે બગીચાની વચ્ચે શું છે, દેખાય છે તમને બગીચાની વચ્ચે શું આપેલું છે? હા, ફુવારો છે। શું છે? ફુવારો। આપણે એને લખીશું બગીચાની વચ્ચે ફુવારો છે,
ઉદે છે બરાબર છે ને ચલો હવે છે બીજો એક પ્રશ્ન છે બગીચામાં રમવા માટે કયા કયા સાધનો છે તો મિત્રો જો તમે ચિત્રની અંદર કે બગીચામાં રમવા માટે કયા કયા સાધનો છે તો પહેલું તો શું છે હા હિંચકો છે પછી બીજું લક્ષણી છે પછી બીજું શું છે ચકડો નાના છોકરાઓ માટે ચકડોમાં આમ સરસ મજાના નાનો હાથી હોય નાનો ઘોડો હોય એવો ચકડો આવે ને એ તો એ ચકડો છે બરાબર બીજું શું છે લક્ષણી છે આપણે લખીશું બગીચામાં રમવા માટે બગીચામાં રમવા માટે હિંચકા પછી બીજું શું છે ચલો જુઓ હા લક્ષણી અને ચકડોળ છે ચલો તમારે આ જે પ્રશ્નો છે એના જવાબ ચિત્રમાં જોઈ જોઈને આપવાના છે ચલો પછી બીજું છે બગીચામાં જવા માટે શું છે ચલો બોલો બગીચામાં આપણે જવું હોય તો એના માટે શું આપેલું છે અહીંયા ફૂલ છે શું છે ફૂલ બગીચામાં જવા માટે શું છે ફૂલ છે ચલો હવે મિત્રો તમારે તમારા નિબંધ લેખનની અંદર બાજુમાં પેજ આપેલું જ છે ત્યાં તમારે સરસ રીતે આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો મિત્રો ચલો હવે આપણે બીજા એક અમુક શબ્દો શબ્દ જોઈશું એ તમારે કેવી રીતે લખવાના અમુક શબ્દ છે ખાનાવાળા છે માતાવાળા છે બરાબર એ શબ્દો આપણે વાંચીશું અને લખીશું ચલો મિત્રો હવે આપણે જોડાક્ષરોવાળા શબ્દો વાંચવાના છે અને સુંદર અક્ષરે લખવાના છે જુઓ પહેલો શબ્દ અહીંયા કયો છે જો દેખાય છે તમને હા મિત્ર કયો છે મિત્ર તો અહીંયા આપણે લખવાનું છે મિત્ર તમારે સુંદર અક્ષરે લખવાનું છે વાંચવાનું તો છે જ પણ સુંદર અક્ષરે લખવાનું છે પછી શું છે ચિત્ર તો અહીંયા લખીશું ચિત્ર પછી છે પપ્પુ આ બધા કેવા શબ્દ છે જોડાક્ષરવાળા એક શબ્દ જોડેલો છે એવા જોડાક્ષરવાળા શબ્દો છે પછી છે જુઓ ગપ્પુ જોયું ને પછી કયો છે હા જબ્બો જબ્બો જેવી રીતે તમે બોલશો એવી જ રીતે તમે લખશો બરાબર એટલે બોલશો તો તમને લખવામાં પણ તકલીફ પડશે નહીં પછી શું છે ચલો જુઓ હા ડબ્બો શું છે ડબ્બો ચલો પછી કયો છે હા કહ્યું જોયું પછી કયો શબ્દ છે ચલો જુઓ રહ્યું રહ્યું બરાબર છે ને તો મિત્રો આવી જ રીતે તમારે શબ્દો બોલવાના છે અને ફરી લખવાના છે ચલો બીજો શબ્દ કયો છે જોઈએ આપણે હા ફરિયા તો અહીંયા લખીશું ફરિયા પછી શું છે ચર્યા તો અહીંયા લખીશું ચર્યા બરાબર પછી છે બિલ્લી તો અહીંયા લખીશું બિલ્લી પછી કયો શબ્દ છે ખિલ્લી ખિલ્લી પછી કયો શબ્દ છે હા ભાગ્યો ત્યાં લખીશું ભાગ્યો પછી કયો છે જુઓ હા જાગ્યો જાગ્યો બરાબર છે ફરી છે અધર તો અહીં આપણે લખીશું અધર પછી કયો શબ્દ છે જો સદ્ધર અડધો ધ આખો ધ અને ર સદ્ધર પછી કયો શબ્દ છે મિત્ર જો હા આવ્યો તો અહીં લખીશું આવ્યો પછી કયો છે હા લાવ્યો તો અહીં લખીશું લાવ્યો પછી છે મુન્ની હા મુન્ની બરાબર પછી છે ચુન્ની ચુન્ની તો મિત્રો જો તમારે તમારા નિબંધ લેખન વિકાસની અંદર આવી રીતે આ શબ્દો આપેલા જ છે તમારે જોઈ જોઈને લખવાના છે નિબંધ લેખન વિકાસની અંદર તો લખવાના જ છે પણ તમારે નોટમાં પણ લખવાના છે
तो चलो मित्रों हवे बीजो एक प्रश्न छे के अंगूठो छापो अने चित्र बनावो। चलो मित्रों बीजो एक प्रश्न छे के अंगूठा छापते तमारे करवानुं छे बराबर थंब प्रिंटिंग। ए तमे आगळना विडियो जे आपणे जोया एनी अंदर शीखी ज गया छो। तो तमे तमारे निबंध लेखन विकासनी अंदर अंदर जे बाजुना पेज ऊपर जग्या आपेली छे एमां तमारे थंब प्रिंटिंग करवानुं छे अने